जय अंबे विद्यार्थी मित्रों, जय अंबे ग्रुप ऑफ स्कूल में आपको हार्दिक स्वागत है। आपने आगला वीडियो में चैप्टर नंबर 1 जेमा पारिभाषिक शब्दों विषय की समझ आपने भण्या हता। मोटा भागना पारिभाषिक शब्दों मैं तुमने समझाई दीदा। हवे चैप्टर नंबर 2 व्यवहारों की द्वि असर अने खाताना प्रकार। तो व्यवहार એટલે શું આપણે પારિભાષિક શબ્દમાં શીખ્યા। વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે થતી લેવડ દેવડ એટલે વ્યવહાર। હવે અગાઉ પણ આપણે વાત કરી હતી કે નામાના બે પ્રકાર છે, એક દ્વિનોદી નામ પદ્ધતિ અને દેશી નામ પદ્ધતિ। તો દ્વિનોદી નામ પદ્ધતિમાં વ્યવહારની બે અસર થાય છે। તો વ્યવહાર એટલે શું એ આપણે ભણ્યા। ત્રી અસર એટલે કે બે અસર। ત્યાર પછી ખાતાના પ્રકાર। તો વિદ્યાર્થી મિત્રો, વ્યવહારની ત્રી અસર શીખવા માટે વ્યવહારને ઓળખવો પડે। વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે થતી લેવડ દેવડ। વ્યવહારના બે પ્રકાર છે, આપણે આગળના વિડીયોમાં ભણેલા છે, આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર। આર્થિક વ્યવહાર કોને કહેવાય? તો કે જે વ્યવહારને નાણામાં મૂલ્ય માપી શકાતું હોય તેવા વ્યવહારને આર્થિક વ્યવહાર કહેવાય। આર્થિક વ્યવહાર નામાના ચોપડે નોંધાય છે। બિનાર્થિક વ્યવહાર કોને કહેવાય? તો કે જે વ્યવહારનું નાણાકીય મૂલ્ય માપી શકાતું ન હોય અને નામાના ચોપડે નોંધી શકાતો પણ હોય નહીં તેવા વ્યવહારને બિન આર્થિક વ્યવહાર કહેવાય। આગળ આર્થિક વ્યવહારમાં આપણે ત્રણ પ્રકાર જોયા હતા, રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર અને વિનિમયનો વ્યવહાર। તો અહીંયા આપણે નામાના ચોપડે નોંધાય તેવા આર્થિક વ્યવહારો જ લીધા છે અને હવે તમારે ઓળખવાનું છે કે આ વ્યવહાર રોકડ છે કે ઉધાર છે। જો બાળકો, વ્યવહાર રોકડ છે કે ઉધાર એના માટેના 5 નિયમો મેં લખ્યા છે। આ 5 નિયમો આપણને આવડે તો સકાસક ઓળખતા આવડી જાય વ્યવહાર રોકડ છે કે ઉધાર છે। તો નિયમ નંબર 1, જો વ્યવહારમાં રોકડ કે ચેક શબ્દ હોય, જો વ્યવહારમાં રોકડ કે ચેક શબ્દ હોય તો વ્યવહાર રોકડ ગણાય। તો વિદ્યાર્થી મિત્રો, તમારે પેલા વ્યવહારને જુઓ ને, તો પેલા જોવાનું કે રોકડ કે ચેક શબ્દ છે। જો રોકડ કે ચેક શબ્દ તમને દેખાય તો તમારે કહેવાનું આ વ્યવહાર રોકડ છે। તો કહેવાનું આ વ્યવહાર રોકડ છે। તો નિયમ નંબર 1 શું કહે છે બાળકો? જો વ્યવહારમાં રોકડ કે ચેક શબ્દ હોય તો વ્યવહાર રોકડ ગણાય। નિયમ નંબર 2, જો વ્યવહારમાં રોકડ કે ચેક શબ્દ ન હોય, રોકડ કે ચેક શબ્દ ન હોય અને વ્યક્તિનું નામ હોય, અને વ્યક્તિનું નામ હોય તો વ્યવહાર ઉધાર ગણાય। પહેલા વ્યવહારમાં રોકડ કે ચેક શબ્દ પકડવાનો, જો હોય તો એ વ્યવહારને રોકડ કહી દેવાનું નિયમ નંબર 1 મુજબ। નિયમ નંબર 2, રોકડ કે ચેક શબ્દ ન હોય તો વ્યક્તિનું નામ ગોતવાનું, વ્યક્તિનું નામ મળી જાય તો તમારે કહેવાનું કે વ્યવહાર ઉધાર છે। હવે બાળકો, વ્યક્તિનું નામ એટલે કે અહીંયા એકમ પણ વ્યક્તિ કહેવાય, કંપની પણ વ્યક્તિ કહેવાય। આપણે ચેપ્ટર નંબર 1 માં ભણ્યા હતા કે વ્યક્તિ કયો કે એકમ કયો બંને
एक ज कहेवाय छे। नियम नंबर 3, जो व्यवहार में रोकड़ के चेक शब्द न हो, ऊपर जेवु छे रोकड़ के चेक शब्द न हो अने व्यक्ति नु नाम पण न हो, ऊपरना नियम ओ के छे रोकड़ के चेक शब्द न हो व्यक्ति नु नाम हो तो ये व्यवहार न थाय। रोकड़ के चेक शब्द न हो व्यक्ति नु नाम पण न हो तो ए व्यवहार रोकड़ गणाय। ફરી એક વખત ત્રણે નિયમ, નિયમ નંબર 1, વ્યવહારને જોઈએ તો રોકડ અને ચેક શબ્દ દેખાય તો વ્યવહાર રોકડ કહી દેવાનો। નિયમ નંબર 2, રોકડ કે ચેક શબ્દ નથી દેખાતા તો વ્યક્તિનું નામ ભરવાનું, વ્યક્તિનું નામ મળી જાય તો એ વ્યવહારને ઉધાર દઈ દેવાનો। રોકડ કે ચેક શબ્દ ભરવાનું નથી મળતા, વ્યક્તિનું નામ ભરવાનું નથી મળતું તો નિયમ નંબર 3 મુજબ વ્યવહાર રોકડ ગણાય। નિયમ નંબર 4, જો વ્યવહારના અંતે એટલે કે છે જો વ્યવહારના અંતે મળ્યા, ચૂકવ્યા, આપ્યા, લીધા અને ભર્યા શબ્દ હોય તો વ્યવહાર રોકડ ગણાય। શું છે? વ્યવહારના અંતે મળ્યા, ચૂકવ્યા, આપ્યા, લીધા અને ભર્યા શબ્દ હોય તો વ્યવહાર રોકડ ગણાય। નિયમ નંબર 5, લોનનો વ્યવહાર હંમેશા રોકડ ગણાય। લોનનો વ્યવહાર હંમેશા માટે કેવો ગણાય? રોકડ ગણાય। મિત્રો તમને ખબર જ છે, તમે કોઈ પણ વ્યક્તિ પાસેથી પૈસા લ્યો લોન તરીકે તો એ પૈસા કદી પણ બાકીમાં નથી હોતા। આપણે બેંકમાં લોન લેવા જઈએ અને બેંકવાળો આપણને લોન બાકીમાં આપે તો આપણે લઈ નથી લઈએ, સ્વાભાવિક છે। માટે લોનનો વ્યવહાર કેવો બને? રોકડ ગણાય। ફરી એક વખત 5-5 નિયમો જોઈ લઈએ અને પછી આ નિયમો પરથી આપણે ઓળખતા શીખી જઈએ વ્યવહાર રોકડ છે કે ઉધાર। નિયમ નંબર 1, વ્યવહાર રોકડ કે ચેક શબ્દ હોય તો વ્યવહાર રોકડ ગણાય। નિયમ નંબર 2, વ્યવહારમાં રોકડ કે ચેક શબ્દ ન હોય અને વ્યક્તિનું નામ હોય તો વ્યવહાર ઉધાર ગણાય। જો વ્યવહારમાં રોકડ કે ચેક શબ્દ ન હોય અને વ્યક્તિનું નામ પણ ન હોય તે વ્યવહાર રોકડ વ્યવહાર ગણાય। નિયમ નંબર 4, જો વ્યવહારના અંતે મળ્યા, ચૂકવ્યા, આપ્યા, લીધા, ભર્યા શબ્દ હોય તો વ્યવહાર રોકડ ગણાય। લોનનો વ્યવહાર હંમેશા માટે રોકડ ગણાય। હવે વિદ્યાર્થી મિત્રો કઈ ભૂલ કરે છે? આ એક ભૂલ કરે છે। વિદ્યાર્થીઓ કેવું સમજે છે? વ્યવહારમાં વ્યક્તિનું નામ છે એટલે એ વ્યવહારની ઉધાર ગણાય, ખોટી વાત છે। વ્યક્તિનું નામ છે એવું નથી, પહેલા શબ્દને જુઓ તમે। રોકડ કે ચેક શબ્દ ન હોય અને વ્યક્તિનું નામ હોય તો જ એને ઉધાર ગણો। આ 5 નિયમ પરથી હું તમને વ્યવહાર રોકડ છે કે ઉધાર એ શીખવું છું। તો વ્યવહાર રોકડ છે કે ઉધાર તેની ઓળખ, રૂપિયા 75,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો। અહીંયા વ્યવહારને ઓળખો, વ્યવહારમાં પહેલો શબ્દ જોવાનો, રોકડ કે ચેક શબ્દ દેખાય છે? હા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને દેખાય છે રોકડ શબ્દ, રોકડ શબ્દ દેખાય એટલે નિયમ નંબર 1 લાગુ પડ્યો। નિયમ નંબર 1 મુજબ આ વ્યવહારને આપણે કયો વ્યવહાર કહીશું? રોકડ વ્યવહાર। કયો વ્યવહાર કહીશું મિત્રો? રોકડ વ્યવહાર। નિયમો પરથી ના શીખીએ છીએ। નંબર 2, રૂપિયા 2,000 પૂજાનો ખર્ચ થયો। હવે બાળકો બરોબર સાંભળજો, અહીંયા રોકડ કે ચેક શબ્દ નથી, આ પૂજા છે ને એ કોઈ છોકરી નથી। પૂજા એટલે આપણે સત્યનારાયણની કથા કરાવીએ, આપણે કોઈ પૂજા કરાવીએ એ પૂજા છે, પૂજા છોકરીનું નામ નથી અહીંયા, બરોબર।
જો પૂજા છોકરી નું નામ હોત તો આ વ્યવહાર પૂજા કહેવાય, પણ નથી. પૂજા એટલે ભગવાનને આર્ચના કરવા માટે છે. રૂપિયા 2000 પૂજાનો ખર્ચ થયો. તો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ, રોકડ કે ચેક શબ્દ દેખાય છે? નહીં. નિયમ નંબર 2, રોકડ કે ચેક શબ્દ નથી. વ્યક્તિનું નામ દેખાય છે તો કે નહીં, ઉધાર વ્યવહાર પણ નથી નિયમ નંબર 2 પ્રમાણે. નિયમ નંબર 3, રોકડ કે ચેક શબ્દ ન હોય અને વ્યક્તિનું નામ પણ ન હોય. અહીંયા જોઈ શકાય છે રોકડ કે ચેક શબ્દ નથી, વ્યક્તિનું નામ પણ નથી. વ્યવહાર કેવો કહેવાશે? રોકડ કહેવાશે. જવાબમાં આવે રોકડ વ્યવહાર. ચાલો આગળ વાત કરીએ. રૂપિયા 10000 નું ફર્નિચર લાવો. નિયમને ઓળખીએ. રોકડ કે ચેક શબ્દ દેખાય છે તો કે નહીં? નિયમ નંબર 2 માં જઈએ. રોકડ કે ચેક શબ્દ નથી, વ્યક્તિનું નામ પણ નથી. નામ નથી જોઈ શકો છો તમે. રૂપિયા 10000 નું ફર્નિચર લાવ્યા, આમાં રોકડ કે ચેક શબ્દ નથી, વ્યક્તિનું નામ પણ નથી. વ્યવહાર કેવો ગણાશે? રોકડ વ્યવહાર ગણાશે. આગળ રૂપિયા 30000 એસબીઆઈ ના ખાતામાં ભર્યા. હવે બાળકો અહીંયા ધ્યાન આપો, અહીંયા રોકડ કે ચેક શબ્દ નથી. એવી વાત છે, રોકડ કે ચેક શબ્દ નથી. સર, વ્યક્તિનું નામ છે એસબીઆઈ, એસબીઆઈ બેંક છે. મેં તમને કીધું બેંક હોય, એકમ હોય, કંપની હોય, સંસ્થા હોય, આ બધાને વ્યક્તિ કહેવાય. બરોબર? તો બેંક છે, તો આ બેંકમાંથી જો વ્યવહારમાં રોકડ કે ચેક શબ્દ ન હોય અને વ્યક્તિનું નામ હોય તો વ્યવહાર ઉધાર ગણાય. બાળકો તમે આ વ્યવહારને ઉધાર ગણીને આવો, પણ ઉધાર નથી. જો તમે નિયમ નંબર 4 લગાવો, જો વ્યવહારના અંતે મળ્યા નથી, ચૂકવ્યા નથી, આપ્યા નથી, લીધા નથી, શબ્દ જુઓ તો ભર્યા છે, ભર્યા ભર્યા છે, જેને ભર્યા હા, તો ભર્યા શબ્દ હોય તો વ્યવહાર કેવો ગણાય? રોકડ ગણાય. એટલે અહીંયા જવાબ આવશે રોકડ વ્યવહાર. અને તમે બેંકમાં પૈસા જાઓ, સ્વાભાવિક વાત છે, બેંકમાં પૈસા ભરવા જાઓ તો કોઈ દિવસ બાકીમાં ન હોય, રોકડા કરો. માટે હવે મને કેવો વ્યવહાર કરો? રોકડ વ્યવહાર કહેવાય. આગળ વાત કરીએ. રૂપિયા 30000 પત્ની પાસેથી લોન લીધી. 30000 પત્ની પાસેથી લોન લીધી. બરોબર સાંભળજો મિત્રો, તો કે રોકડ કે ચેક શબ્દ નથી, વ્યક્તિનું નામ છે પત્ની, પત્ની વ્યક્તિનું નામ છે. આના અર્થે તમે વ્યવહાર કેવો ગણી નાવો? ઉધાર. પણ મિત્રો શબ્દ આગળ વાંચીએ, લોન લીધી, લોન શબ્દ છે. લોનનો વ્યવહાર હંમેશા કેવો ગણવો? રોકડ ગણવો. લોન કોઈ દિવસ બાકીમાં લેવામાં આવતી નથી. માટે આ વ્યવહારને કેવો કહેવાશે? રોકડ વ્યવહાર કહેવાશે. આગળ રૂપિયા 20000 ની ખરીદી કરી, રકમ ચેક થી ચૂકવી. ચોખ્ખો શબ્દ દેખાય છે ચેક, અને ચેક શબ્દ આવે એટલે વ્યવહાર કેવો કહેવાય? રોકડ. આગળ રૂપિયા 42000 નું વેચાણ કરી, રકમ ચેક થી મળે. આપણે માલ વેચો, માલ વેચો, એના બદલામાં આપણને ચેક મળ્યો, અને ચેક મળે શબ્દ ચેક છે. ચેક પણ મિત્રો રોકડ જ છે. ચેક મળે અને ચેક આપણી પાસે આવે, જો ચેક મળી જાય, વ્યવહારમાં ચેક શબ્દ છે, માટે વ્યવહાર કેવો કહેવાશે? રોકડ વ્યવહાર. આગળ
रूपया 22,000 बैंक माथी उपाड़िया। स्वाभाविक बात है, रोकड़ के चेक शब्द नहीं, व्यक्ति नो नाम पर नहीं, व्यवहार क्यों के वाशी रोकड़ व्यवहार। એટલે આનો જવાબ આવશે રોકડ વ્યવહાર। આમે તમને ખબર પડી જવી જોઈએ, તમે બેંકમાંથી પૈસા ઉપાડવા જાઓ તો કોઈ દિવસ બાકીમાં ઉપાડી ના સાહેબ પૈસા ઉપાડવા આવ્યો છું, તમારી પાસે પૈસા છે કાંઈ વાંધો નહીં, મને કાલે આપજો ને સાહેબ, લખી નાખો તમારા પૈસા। નહીં, પૈસા તમે ઉપાડીને જ આવો, માટે વ્યવહાર કેવો કહેવાય રોક। આગળ રૂપિયા 2,000 વીમા પ્રીમિયમ ચેક થી ચૂકવ્યું। અહીંયા ચેક શબ્દ દેખાય છે, વ્યવહાર કેવો કહેવાશે રોકડ કહેવાશે। આગળ વાત કરીએ, રૂપિયા 3,500 દલાલીના મળ્યા, રૂપિયા 3,500 દલાલીના મળ્યા, રોકડ કે ચેક શબ્દ દેખાતો નથી, વ્યક્તિનું નામ પણ દેખાતું નથી, તો વ્યવહાર કેવો ગણાય રોકડ ગણાય। આ વ્યવહાર બે નિયમો લાગુ પડે, નિયમ નંબર 3 અને નિયમ નંબર 4। વ્યવહારના અંતે કયો શબ્દ છે મળ્યા, આ નિયમ પણ લાગુ પડ્યો તો પણ રોકડ વ્યવહાર, આ નિયમ પણ લાગુ પડ્યો તો પણ રોકડ વ્યવહાર, ગમે તે નિયમ લાગુ પડી શકાય, આપણે તો કયો વ્યવહાર છે એની સાથે મતલબ છે। આનો જવાબ આવશે રોકડ વ્યવહાર। આગળ રૂપિયા 12,000 નો માલ દાણીને વેચ્યો, દાણી જે છે એ વ્યક્તિ છે। જો અહીંયા સુધીની વાત હોત ને, રૂપિયા 12,000 નો માલ દાણીને વેચ્યો, આટલો જ વ્યવહાર હોય તો રોકડ કે ચેક શબ્દ નથી, વ્યક્તિનું નામ છે દાણી, માટે આ વ્યવહાર કેવો કહેવાય ઉત્તર। પણ આગળ છે રકમ ચેક થી મળી, આપણે તો પહેલો શબ્દ પકડવાનો છે, ચેક શબ્દ છે, જો ચેક શબ્દ હોય તો વ્યવહાર કેવો ગણાય રોકડ ગણાય। રોકડ કહેવાય અને નિયમ પ્રમાણે ચાલીએ તો પણ રોકડ જ છે। આ
રૂપિયા 15,000 નો માલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા. ચાલો તો સાહેબ આ બંને વ્યવહારની અંદર શું ફરક છે? રૂપિયા 2500 ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા, અહીંયા કોઈ માલનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તે નંબર નંબર માલનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો માટે અહીંયા રોકડા લઈ જતો છે. 14 નંબરના વ્યવહાર રૂપિયા 15,000 નો માલ ચોખ્ખો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, માલ લઈ જાય છે, માલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા. રોકડ કે ચેક શબ્દ નથી, વ્યક્તિનું નામ પણ નથી, તો વ્યવહાર કેવો ગણાશે? રોકડ. આ રૂપિયા 2,000 બેંક ખાતામાં જમા કરીએ. હવે આપણે બેંકના ખાતામાં પૈસા ભરવા જઈએ, ક્યારે આપણા ખાતામાં પૈસા જમા થાય? રોકડા ભરીએ તો એટીએમ મશીન હોય બરોબર, અને એની અંદર આપણે પૈસા નાખવાના હોય. અત્યારે નવા મશીન નીકળ્યા એ પ્રમાણે એમાં આપણે પૈસા નાખવાના હોય, જમા કરાવવાના હોય, તો તમે ત્યાં જઈને બાંક બોલો કે ભાઈ મારો ખાતા નંબર આ છે, આમાં 5,000 રૂપિયા જમા થઈ જાય, હું આવતીકાલે નાખી જઈશ. થઈ જાય નથી, નાખવા જ પડે. એમ તમે બેંકમાં ખાતામાં પૈસા જમા કરાવવા જાઓ તો એ વ્યવહાર કેવો થવાનો છે? રોકડ. નિયમ લગાડી રોકડ કે ચેક શબ્દ નથી, વ્યક્તિનું નામ પણ નથી, વ્યવહાર કેવો બને? હા, અહીંયા બેંક શબ્દ છે પણ બેંકનું નામ નથી. પેલા પણ મેં તમને કીધું હતું SBI તો ચોખ્ખું નામ છે. આગળ રૂપિયા 100 બેંક ખર્ચના ઉધાર્યા. હવે બાળકો અહીંયા શબ્દ લખ્યો ઉધાર્યા એટલે ઉધાર લેવા નથી સમજવાનો. ઉધાર્યા એટલે ઉધાર લેવા નથી સમજવાનો. આપણા ખાતામાંથી બેંકે પૈસા 100 રૂપિયા કાપી લીધા અને બેંક હંમેશા માટે છે ને રોકડ વ્યવહાર જ કરે, કોઈ દિવસ બેંક ઉધાર વ્યવહાર ના કરે, માટે આ વ્યવહાર કેવો કહેવાશે? રોકડ. અહીંયા ઉધાર્યા એટલે એવું નહીં સમજતા વ્યવહાર ઉધાર છે. ઉધાર્યાનો અર્થ એવો થાય આપણા ખાતામાંથી કાપી લીધા. રૂપિયા 300 મજૂરી ચૂકવી. રોકડ કે ચેક શબ્દ નથી, વ્યક્તિનું નામ પણ નથી, વ્યવહાર કેવો કહેવાશે? મજૂરી કોઈ વ્યક્તિનું નામ નથી. હાલો રૂપિયા 10,000 નો માલ રામદેવ પાસેથી ખરીદ્યો. રૂપિયા સોરી 18 નો વ્યવહાર. લોનનું વ્યાજ 350 ચૂકવ્યું. રોકડ કે ચેક શબ્દ નથી, વ્યક્તિનું નામ પણ નથી, વ્યવહાર કેવો કહેવાશે? રોકડ. રોકડ વ્યવહાર. અને આમાં બે નિયમ રાખવો પડે. આગળ જોઈ તેમ રોકડ કે ચેક શબ્દ નથી, વ્યક્તિનું નામ પણ નથી, વ્યવહાર રોકડ ગણાય. નિયમ નંબર 2 વ્યવહારના અંતે કયો શબ્દ છે? ચૂકવ્યા. વ્યવહાર કેવો ગણાય? રોકડ ગણાય. આ 19 નંબર રૂપિયા 10,000 નો માલ રામદેવ પાસેથી ખરીદ્યો. જો મિત્રો તમે જે વ્યવહારની રાહ જોતા હતા તે રોકડ કે ચેક શબ્દ નથી, વ્યક્તિનું નામ છે રામદેવ, વ્યવહાર કેવો ગણાય? ઉધાર. કેવો વ્યવહાર ગણાશે? ઉધાર. ફરી એક વખત જોઈએ ઉધાર વ્યવહાર છે એટલા માટે રોકડ કે ચેક શબ્દ નથી લખ્યો, વ્યક્તિનું નામ લખ્યું છે રામદેવ. તો આની સરખામણી કરીએ 11 નંબરના વ્યવહાર સાથે. 12,000 નો માલ દાણીને વેચ્યો, રકમ ચેકથી મળે. અહીંયા દાણી વ્યક્તિનું નામ છે પણ આપણે શબ્દ પહેલો જોવા જવાનો છે, રોકડ કે ચેક છે એટલા માટે આને રોકડ કીધો. રોકડ કે ચેક શબ્દ નથી, વ્યક્તિનું નામ છે એટલા માટે આને કીધો ઉધાર. રોકડ કે ચેક શબ્દ નથી, વ્યક્તિનું નામ પણ નથી,
व्यवहार केवो गणे छे अगर रुपया 5000 નો માલ વિરમદેવ ને વેચ્યો વિરમદેવ છે એક વ્યક્તિ છે ફરી એક વખત રૂપિયા 5000 નો માલ વિરમદેવ ને વેચ્યો રોકડ કે ચેક શબ્દ નથી વ્યક્તિનું નામ છે વ્યવહાર કેવો બને ઉદાહરણ रुपया 10000 जसलीन पासे थी लोन लीधी बालको खास જોવાનું છે આ વ્યવહાર રોકડ કે ચેક શબ્દ નથી વ્યક્તિનું નામ છે જસલીન જેના અર્થે તમે આ વ્યવહારને ઉધાર ગણીને આવો બરાબર છે પણ જોને બાળકો લોનનો વ્યવહાર હંમેશા રોકડ જ ગણાય लोन कोई दिवस बाकी में लेवाय नहीं माटे आ व्यवहार कयो कहेवाय छे रोकड व्यवहार मैं अगाउ पण तमने कीधु व्यक्ति ने जोईने सीधुं नक्की नहीं कर लगता व्यवहार उधार छे एम बीजा शब्द अंदर गूंजो रुपया 30000 ने रमण पासेथी खरीदी करी रोकड के चेक शब्द नथी રમણ વ્યક્તિ છે અને રમણ વ્યક્તિ હોવાના કારણે વ્યવહાર કેવો થશે ઉદાહરણ કારણ કે રોકડ કે ચેક શબ્દ નથી ઉધાર વ્યવહાર આગળ વાત કરીએ 8000 નો માલ 15000 માં લીલાને વેચો એ ગમે એટલાનો માલ ગમે એટલામાં વેચે આપણે તો ઓળખવાનું છે કે રોકડ છે કે ઉધાર 8000 નો માલ 15000 માં લીલાને વેચ્યો હવે રોકડ કે ચેક શબ્દ નથી વ્યક્તિનું નામ છે લીલા વ્યક્તિ છે વ્યવહાર કેવો ગણાય છે ઉધાર ગણાય છે છેલ્લો વ્યવહાર લીલાએ 3000 નો માલ પરત કર્યો આપણે લીલાને માલ વેચ્યો તો ને એમાંથી 3000 રૂપિયાનો માલ એને પાછો આવ્યો હવે આપણે લીલાને જો બાકીમાં વેચ્યો અને લીલા આપણને પાછી આપે તો પણ આપણે એને પૈસા આપીએ નહીં કારણ કે આપણે લીધા જ નથી તો આપણો પ્રશ્ન ક્યાંથી થયો અને આમે નિયમમાં જોઈએ રોકડ કે ચેક શબ્દ નથી વ્યક્તિનું નામ છે લીલા તો આ વ્યવહાર કેવો ગણાય છે ઉધાર વ્યવહાર તો વિદ્યાર્થી મિત્રો આ તો વ્યવહાર રોકડ છે કે ઉધાર તેની ઓળખ હવે આ ઓળખ થયા પછી આપણે નેક્સ્ટ વિડિયોની અંદર ખાતાના પ્રકાર શીખીશું અને ત્યાર પછી દ્વિ અસર ઉપર જશું.